હેલો ફ્રેન્ડ્સ, હું છું રાકેશ અને સ્વાગત છે તમારું મારા કિચનમાં. આજે 11 નિમિત્તે હું એક ફરાળી રેસીપી લઈને આવ્યો છું. જ્યારે પણ કોઈ વ્રત કે ઉપવાસ હોય ત્યારે આપણા દરેકના ઘરે બપોરના ફરાળમાં મોરૈયો, સૂકી ભાજી, રાજગરાનો શીરો, સાબુદાણાની ખીચડી આ બધું તો બનતું જ હોય છે. તો સાંજે ડિનરમાં કંઈક ચટપટું અને ટેસ્ટી ખાવાની ઈચ્છા થાય તો આપણે સાબુદાણા વડા કે બફળા બનાવતા હોઈએ છીએ. તો આજે આપણે અમદાવાદના રાયપુરના પ્રખ્યાત ફરાળી બફળા બનાવતા શીખીશું. આ બફળા બનાવવા ખૂબ જ સરળ છે, તો વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી અવશ્યથી જોજો. ચેનલ પર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવતા બેલ આઇકનને ચોક્કસથી પ્રેસ કરજો. ફરાળી બફવાડા બનાવવા માટે સૌથી પહેલાં આપણે આ રીતે એક મિક્સિંગ બાઉલ લેવાનો છે. તેમાં એડ કરીશું 250 ગ્રામ જેટલા બાફેલા બટાકા. બટાકાને બાફતી વખતે તમારે કઈ બાબતનું ધ્યાન રાખવાનું છે તે તમને જણાવી દઉં. તો મેં 250 ગ્રામ જેટલા કાચા બટેકાને કુકરમાં લઈ તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી તેને 3-4 વિસલ વગાડી આ રીતે બાફીને લીધા. ત્યારબાદ બફાયા બાદ તેને સંપૂર્ણપણે રૂમ ટેમ્પરેચર પર આવવા દીધા અને રૂમ ટેમ્પરેચર પર આવ્યા બાદ ઠંડા કર્યા બાદ તેને છોલી અને આ રીતે હાથેથી રફલી સ્મેશ કરીને લીધા છે. તમારે આ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે બટાકા પરફેક્ટ ઠંડા થાય ત્યાર પછી જ તમારે તેને આ રીતે સ્મેશ કરવાના છે. જો તમે ગરમ ગરમમાં તેને છોલશો અને સ્મેશ કરશો તો તમારા બટાકા ચીકણા થઈ જશે. હવે બાફેલા બટાકાને આપણે આ રીતે બાઉલમાં એડ કરી દઈશું. ત્યારબાદ આપણે તેમાં ઉમેરીશું 50 ગ્રામ જેટલા શેકેલા મગફળીના બીનો ભૂકો, જેને મેં આ રીતે દરદરો ક્રશ કરીને લીધો છે. ત્યારબાદ આપણે ઉમેરીશું તેમાં 1 ટેબલસ્પૂન જેટલી આદુ મરચાંની પેસ્ટ. જો તમે આદુ કે મરચાં ન ખાતા તો સ્કીપ કરી શકો છો, એના બદલે તમે મરી પાવડર પણ લઈ શકો છો. તો અત્યારે આપણે 1 ટેબલસ્પૂન જેટલી આદુ મરચાંની પેસ્ટ આમાં ઉમેરીશું. ત્યારબાદ આપણે તેમાં ઉમેરીશું 2 ટેબલસ્પૂન જેટલા સમારેલા લીલા ધાણા. હવે આપણે તેમાં ઉમેરીશું ફરાળી મીઠું, જે આપણે ઉપવાસ માટે યુઝ કરતા હોય એ મીઠું લીધેલું છે, સિંધવ મીઠું સ્વાદ મુજબ. હવે આપણે તેમાં ઉમેરીશું 1 ટેબલસ્પૂન જેટલો આમચૂર પાવડર. અત્યારે આપણે ખટાશ માટે આમચૂર પાવડર લઈશું. જો આને બદલે તમે લીંબુનો રસ લેશો તો તમારું જે મિશ્રણ છે તે નરમ પડી જશે. તો બને ત્યાં સુધી તમારે આમચૂર પાવડર લેવાનો. જો આમચૂર પાવડર ના હોય તો તમે લીંબુનો રસ લઈ શકો છો. હવે આપણે તેને આમાં ઉમેરીશું. સાથે ખટાશને બેલેન્સ કરવા માટે આપણે 2 ટેબલસ્પૂન જેટલી દળેલી ખાંડ ઉમેરીશું. ત્યારબાદ આપણે તેમાં ઉમેરીશું 1 ટેબલસ્પૂન જેટલી વઢિયારી, જે સૂકી વઢિયારી આવે તે લીધેલી છે. હવે આપણે તેમાં ઉમેરીશું 1 ટેબલસ્પૂન જેટલા સફેદ તલ. ત્યારબાદ આપણે તેમાં ઉમેરીશું 2 ટેબલસ્પૂન જેટલા કાજુના ટુકડા. તેની સાથે આપણે ઉમેરીશું 2 ટેબલસ્પૂન જેટલી સૂકી દ્રાક્ષ. હવે આપણે તેમાં ઉમેરીશું 3 ટેબલસ્પૂન જેટલો લીલા નાળિયેરનો છીણ. અત્યારે મેં ફ્રેશ નાળિયેરને આ રીતે જે આદુ છીણવાની છીણી આવે તેનાથી છીણીને લીધેલું છે, તો આપણે આમાં ઉમેરી દઈશું. જો તમારી પાસે દાડમના દાણા હોય તો આ સમય તમે દાડમના દાણા પણ ઉમેરી શકો છો, પરંતુ મારી પાસે અત્યારે નથી એટલે હું સ્કીપ કરું છું. હવે આપણે આ મિશ્રણની અંદર બાઇન્ડિંગ માટે ઉમેરીશું સિંગોડાનો લોટ. તો અત્યારે મેં સિંગોડાનો લોટ 50 ગ્રામ જેટલો લીધો છે. આને બદલે ઘણા બધા લોકો તપકીર અથવા આરાનો લોટ યુઝ કરતા હોય છે, પણ ઘણા બધા દુકાનદારો આરાના લોટના નામે કોર્નફ્લોર આપતા હોય છે, તેથી તે સ્કીપ કરો. એના બદલે જો તમે સિંગોડાનો લોટનો યુઝ કરશો તો તમારું રેસીપીનું રિઝલ્ટ પણ સારું આવશે અને રેસીપી ટેસ્ટમાં બેસ્ટ બનશે અને આપણો ઉપવાસ પણ ખંડિત નહીં થાય. એટલે હું તમને સજેસ્ટ કરીશ કે તમે આ રીતે સિંગોડાના લોટનો યુઝ કરજો. હવે આપણે લોટને આમાં ઉમેરી દઈશું થોડો અને આપણે થોડું બધું મિક્સ કરી લઈશું. તો આ રીતે આપણે મિક્સ કરતા જવાનું છે અને આનો એક ડો ફોર્મ આવે તે રીતે આપણે તેને મિક્સ કરી લેવાનું છે. તો રેગ્યુલર જે ફરાળી બફવાળા બનતા હોય છે તેમાં આઉટર લેયર અને અંદરનું સ્ટફિંગ એમ બે મિશ્રણ તૈયાર કરવામાં આવતા હોય છે. જ્યારે રાયપુરમાં મળતા આ ફરાળી બફવાળા આ રીતે બધું મિક્સ કરી અને તરત તૈયાર કરવામાં આવતું હોય છે. તો અત્યારે તમે જોઈ શકો છો કે આપણું જે મિશ્રણ છે એ સરખું મિક્સ થઈ જવા આવ્યું છે. તો હવે તમે જોઈ શકો છો કે બધી સામગ્રી મિક્સ થઈને આ રીતે ડો ફોર્મમાં આવી ગયું છે. આ મિશ્રણ તૈયાર કરવા માટે મારે 50 ગ્રામ લોટમાંથી 1 ટેબલસ્પૂન જેટલો લોટ વધેલો છે. આ લોટને આપણે એક તરફ રાખી દઈશું અને તૈયાર થયેલા ડો ફોર્મના મિશ્રણમાંથી ફરાળી બફવાડા વાળીને તૈયાર કરી લઈશું. તો ચલો તેના નાના નાના બોલ્સ બનાવી લઈએ. હવે તૈયાર થયેલા મિશ્રણમાંથી બોલ્સ બનાવવા માટે મેં બંને હાથને આ રીતે તેલથી ગ્રીસ કરી લીધા છે. હવે આપણે તેમાંથી થોડું મિશ્રણ લેવાનું છે અને એકદમ નાની સાઇઝનો આપણે આ રીતે બોલ્સ તૈયાર કરવાનો છે. તો બટાકાવાળાથી નાની સાઇઝનો આપણે બોલ્સ તૈયાર કરીશું. તો આ રીતે મેં એક નાની સાઇઝનો બોલ્સ તૈયાર કર્યો છે. હવે આપણે આને પ્લેટમાં મૂકીશું અને સેમ પ્રોસેસને ફોલો કરી બાકીના બધા બોલ્સ તૈયાર કરી લઈશું. હવે સેમ પ્રોસેસને ફોલો કરી આપણે બાકીના બધા ફરાળી બફવાડાને તૈયાર કરી લીધા છે. આપણે જે પ્રમાણે માપ લીધું છે તેનાથી 15 જેટલા ફરાળી બફવાડા તૈયાર થયા છે. હવે આ બફવાડાને તળવા માટેની પ્રોસેસ જોઈશું.
બફ ફળા તળવા માટે આપણે ગેસ બર્નર ઓન કરી આ રીતે કડાઈમાં સિંગ તેલ ગરમ કરવા માટે રાખેલું છે. જ્યારે પણ ઉપવાસ કરીએ ત્યારે સિંગ તેલનો ઉપયોગ કરવો અથવા ઘીનો ઉપયોગ કરવો. હવે તેલ આપણું મીડિયમ તાપે મીડિયમ ગરમ થયેલું છે, તેમાં આપણે બફ ફળા ઉમેરીશું. હવે એક સાથે વધુ પડતા બફ ફળા નથી ઉમેરવાના, તમારી કઢાઈમાં જેટલા સમય તેટલા તમારે ઉમેરવાના છે. જો વધારે પડતા ઉમેરી દેશો તો બફ ફળા એકબીજા સાથે ચોંટી જશે. તો આ રીતે આપણે એક એક કરીને બફફળાને ઉમેરીશું. અત્યારે હું 4 જેટલા બફફળા ઉમેરી છું અને તેને તળાવવા દઉં છું. અને અત્યારે આ સમયે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. જો હાઈ ફ્લેમ પર તમે આ બફફળા તળશો તો ઉપરથી એકદમ બ્રાઉન થઈ જશે અને અંદરથી કાચા રહી જશે. તો મીડિયમ ફ્લેમ પર મીડિયમ તાપે આપણે તેને થોડા તળાવવા દઈએ. હવે બફફળા થોડા તળાઈ જાય ત્યારબાદ આપણે ઝારાની મદદથી આ રીતે તેને હલાવતા જઈશું અને ચારે તરફથી તેનો ગોલ્ડન બ્રાઉન કલર આવે તે રીતે તળી લઈશું. તો ફ્રેન્ડ્સ, આપણે આની અંદર સિંગોડાના લોટનો ઉપયોગ કર્યો છે એટલે તમે જોઈ શકો છો કે આપણું તેલ ખરાબ નથી થયું. જો તમે તપકીર આરાનો લોટ યુઝ કરશો તો તમારું તેલ પણ ખરાબ થઈ જશે અને જ્યારે પણ તમે બફફળા કાઢશો ત્યારે તમને લોટ લોટવાળા લાગશે. તો તમે તપકીર અથવા આરાના લોટની જગ્યાએ સિંગોડાના લોટનો ઉપયોગ કરજો. તમે જોઈ શકો છો એનું આઉટર લેયર પણ એનાથી ખૂબ જ સરસ આવી રહ્યું છે. તો હવે આપણે તેને ગોલ્ડન બ્રાઉન થાય તેટલા તળી લઈએ, આ રીતે સતત હલાવતા જઈએ. તો હવે તમે જોઈ શકો છો કે બફફળા તળાઈને ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે. હવે આ બફફળાને આપણે બહાર લઈ લઈશું. તો ફ્રેન્ડ્સ, એક બેચ તળતા લગભગ 7-8 મિનિટ જેટલો સમય લાગે છે. તો તમે જોઈ શકો છો કે આપણા ફરાળી બફફળા ખૂબ જ સરસ તળાઈને તૈયાર થઈ ગયા છે. હવે આપણે આને પ્લેટમાં લઈ લઈશું અને સેમ પ્રોસેસને ફોલો કરી બાકીના બધા બફફળાને તળી લઈએ. તો સેમ પ્રોસેસથી આપણે બાકીના બધા ફરાળી બફફળા તળી લીધા છે. હવે એક બફફળાને આપણે તોડીને જોઈશું. તો અત્યારે તમે જોઈ શકો છો બફફળો ઉપરથી એકદમ ક્રિસ્પી દેખાઈ રહ્યું છે અને અંદરથી તોડતાની સાથે તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ છે. તો ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા આ બફફળાને મેં ટોમેટો કેચઅપ અને ખજૂર આંબલીની ચટણી સાથે સર્વ કર્યા છે. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે અમદાવાદના રાયપુરમાં મળતા ફરાળી બફફળાની રેસીપી. આઈ હોપ કે તમને મારી રેસીપી ખૂબ જ પસંદ આવી છે. જો રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ આ રેસીપીને એક લાઇક આપજો, સાથે એક કમેન્ટ પણ કરજો કે તમને આ રેસીપી કેવી લાગી. રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે શેર કરજો. વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હવે આપણે કાવી નવી રેસીપી સાથે મળીશું, ત્યાં સુધી આવજો.